नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 आपणे ગયા વિડિયોમાં સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 3 સુધી પૂર્ણ કર્યું હતું. હવે આવશે દાખલા નંબર 4, જેમાં એમ કીધું છે કે નીચે માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. માહિતી એવી છે 13, 16, 12, 14, 19, 12, 14, 13 અને 14. તો સૌથી પહેલાં આપણે આ માહિતી આપી છે ને શેમાં ગોઠવશું? ચડતા ક્રમમાં ગોઠવશું. તો ચડતા ક્રમમાં આપણે ગોઠવી છીએ તો સૌથી પહેલાં 12 આવશે, પછી 13, પછી 14, 16 અને 19 આવશે. પછી આપણે હવે બહુલક શોધવાનો થશે. તો બહુલકમાં આપણને ખબર છે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક છે એ માહિતીનો શું થશે? બહુલક. તો ચડતા ક્રમમાં માહિતી ગોઠવી છે એમાં આપણે જોઈ શકીએ છીએ 12 બે વખત છે, 13 બે વખત છે અને 14 3 વખત છે. તો સૌથી વધુ 14 આવે છે, તેથી માહિતીનો બહુલક આપણે શું કહેશું? 14 છે. હવે આપણે શોધશું મધ્યસ્થ. મધ્યસ્થ એટલે સૌથી વચ્ચે આવતો પ્રાપ્તાંક. ટોટલ કેટલા પ્રાપ્તાંક છે એ ગણશું પહેલાં. 3 અને 3, 6 અને 3, 9. 9 પ્રાપ્તાંક છે એટલે બે બાજુથી 4 આપણે મૂકી દઈશું અને જે વચ્ચે આવશે એ પ્રાપ્તાંક શું થશે? આપણો માહિતીનો મધ્યસ્થ. એટલે આપણી માહિતીનો મધ્યસ્થ બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક થશે, જે કેટલો છે? 14. એટલે માહિતીનો મધ્યસ્થ કેટલો ગણશું આપણે? 14. હવે છે પ્રશ્ન 5 એવું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું વિધાન એવું છે, બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે. બહુલક છે એ આપણે, ધારો કે આ રકમ છે એનો બહુલક શોધો, એ 14 છે તો એ માહિતી આપી એમાંથી જ સંખ્યા મળે છે. તો એનો મતલબ કે પહેલું વિધાન કેવું છે? સાચું છે. પછી બીજું છે, સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય. તો સરાસરી એ માહિતીમાંની સંખ્યા ન હોય ક્યારેક, કેમ કે બની શકે કે ક્યારેક પોઈન્ટમાં પણ આવે છે સરાસરી, આપણે અગાઉ દાખલામાં શોધી છે એ પ્રમાણે. તો એ વિધાન કેવું થશે? ખોટું થશે. પછી છે ત્રીજું, મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે. મધ્યસ્થ એટલે વચ્ચે આવતો પ્રાપ્તાંક. તો વચ્ચે આવતો પ્રાપ્તાંક આપણે શોધ્યો, એ 14 મળ્યો તો એ માહિતીમાંની જ સંખ્યા થશે. તો એમાં પણ શું આવશે? સાચું. પછી છે ચોથું, માહિતી આપી છે આવડિયા તમને 6, 4, 3, 8, 9, 12, 13 અને 9. ની સરાસરી 9 છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું કે આ બધા પ્રાપ્તાંકનો સરવાળો કરશું. 3, 3, 6, 7 અને 8, 8 પ્રાપ્તાંક છે એ 8 પ્રાપ્તાંકનો આપણે શું કરશું? સરવાળો કરશું અને એને ભાગ્યા કેટલા કરવા પડશે? 8. તો આપણને મળશે કે એ સરાસરી એની કેટલી થાય છે. તો સરાસરી એની કેટલી છે? 9 નથી થતી, કેટલી થાય છે? 8. એટલે વિધાન કેવું છે? ખોટું. તમારે શોધીને ટ્રાય કરવાની છે. આ બધાનો સરવાળો કરજો, એને છેદમાં કુલ પ્રાપ્તાંક લખજો, જેનાથી તમને મળશે કે સરાસરી 9 છે કે 8. અહીંયા હવે તમારે સ્વાધ્યાય 3.2 પૂરું થાય છે. હવે આગળ આવશે એ છે સ્વાધ્યાય 3.3. સ્વાધ્યાય 3.3 પહેલો દાખલો એવું કહે છે કે લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીંયા તમને એક આલેખ આપ્યો છે, એમાં તમારે પ્રશ્ન વાંચી અને આલેખ ઉપરથી શું કરવાના છે? જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન એવો છે, ક્યુ પાલતુ પ્રાણી વધુ લોકપ્રિય છે? તો આપણે જોશું કે ક્યુ પાલતુ પ્રાણી વધુ લોકપ્રિય છે એટલે જેનો ગ્રાફ ઊંચો આવશે એ પાલતુ પ્રાણી કેવું હશે? વધારે લોકપ્રિય હશે. તો 1, 2, 3, 4 અને 5, 5 પ્રાણીનો ગ્રાફ જોઈએ છીએ, એમાં વધારે ઊંચો ગ્રાફ ક્યાં પ્રાણીનો છે? તો કે બિલાડી. તો બિલાડીનો ગ્રાફ ક્યાં સુધી પહોંચે છે? 10 સુધી પહોંચે છે. જો ખાસ જોજો, 10 સુધી પહોંચે છે બિલાડીનો ગ્રાફ. આ બિલાડીનો ગ્રાફ છે એ ક્યાં સુધી ઊંચો છે? 10 સુધી. બાકી બધાના છે 8, પછી 4 અને 6 વચ્ચે આવે છે, પછી આનો 2 છે, આનો 2 અને 4 વચ્ચે, એટલે વધારે છે બિલાડી. તો વધુ લોકપ્રિય પ્રાણીના જવાબમાં શું આવશે? બિલાડી. તમારે વાક્યમાં લખવાનું છે કે બિલાડી પાલતુ પ્રાણી છે એ સૌથી વધુ લોકપ્રિય છે. પછી બીજો પ્રશ્ન છે, કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે? તો કૂતરો છે એ કેટલા વિદ્યાર્થીઓનું, જો નીચે વાંચવાનું, અહીંયા તમને પાલતુ પ્રાણી દર્શાવેલા છે અને અહીંયા દર્શાવ્યા છે એ શું છે? વિદ્યાર્થી. તો હવે પાલતુ પ્રાણી કૂતરાનું આપણે ચેક કરવાનું છે. તો કૂતરો છે એ કેટલા વિદ્યાર્થીનું, એટલે આપણે આ સાઈડ જોવું પડશે, કૂતરાનો ગ્રાફ અહીંયા સુધી છે અને સામે આપણે વિદ્યાર્થી જોશું, તો કેટલા વિદ્યાર્થીનું પાલતુ પ્રાણી કૂતરો છે? તો અહીંયા આવશે 8 વિદ્યાર્થી. આ તમારે વ્યવસ્થિત બુકમાં પ્રશ્ન લખી અને પછી જવાબ લખવાના છે. સમજાઈ ગયો? પહેલો પ્રશ્ન પહેલા જવાબમાં આવશે બિલાડી અને બીના જવાબમાં આવશે 8 વિદ્યાર્થી.
પછી પ્રશ્ન બીજો છે, આપેલો લંબ આલેખ આકૃતિ 3.4 નો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે. આ 5 વર્ષ દરમિયાન આ પુસ્તક વેચાણા છે એની સંખ્યા તમને શેમાં સામેની સાઈડ અહીંયા દર્શાવે છે અને નીચેની સાઈડ એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યા છે, વર્ષ દર્શાવ્યા છે. તો આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન એવો છે કે 1989, 1990 અને 1992ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે. જો પુસ્તકમાં તમને છે આ ગ્રાફ આપ્યો છે, એ કેવો આપ્યો છે, પ્લેન આપ્યો છે, જેના મદદથી તમને આંકડાનો અંદાજ નથી આવતો, એટલા માટે તમે આમાં ખાસ વ્યવસ્થિત ચેક કરી શકશો કે પહેલો પ્રશ્ન છે એ છે કે 1989, 1990 અને 1992ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે. તો 1989 આપણે જોશું તો એની સામે આપણે અહીંયા આવે છે લીટો જ્યાં કોઈ અંક દર્શાવેલો નથી. અંક દર્શાવેલો નથી એટલે આપણે જોશું 100 અને 200ની વચ્ચે કેટલી લાઈન છે, 5 લાઈન છે. તો એક લાઈન બરાબર કેટલા થશે, 20 થશે. તો 100 ઉપર કેટલા, 20, એટલે 120, પછી પાછા 20 એટલે 140, પાછા 20 કરશું એટલે 160 અને પાછા 20 કરશું એટલે 180. તો શું થશે, પહેલો પ્રશ્ન છે એમાં 1989માં તમારે કેટલા પુસ્તકોનું વેચાણ થયું છે, તો 180 પુસ્તક. હવે પછીનું ચેક કરશું એ શું છે, 1990માં. તો 1990માં પાછું આપણે ગ્રાફમાં જોશું તો 1990 છે તો એમાં ગ્રાફમાં આપણે ચેક કરશું એ આવે છે અહીંયા વચ્ચે આવે છે. તો 40 પછી 400 છે, પછી 420, 440, 460, 460ની ઉપર કેટલું છે, લીટી છે એમાં વચ્ચે છે તો આપણે કેટલા દર્શાવશું, 80 છે તો 80 એટલે 75 થશે, કેમ કે 80 અને 60ની વચ્ચે છે એટલે આપણે 475 દર્શાવશું. 1990માં કેટલા પુસ્તક છે, તો 475 પુસ્તક. પછીનો છે 1992માં કેટલા પુસ્તકોનું વેચાણ થયું છે. તો 1992માં ચેક કરશું, 1992 છે એમાં તમારે આવે છે લાઈન 200 અને 200ની ઉપર એક આખી લાઈન છે અને પછી અડધી લાઈન છે. તો 200 ઉપર એટલે 220, 20 અને અડધી માથે થશે એટલે 225 પુસ્તકનું વેચાણ છે. તો 1992માં કેટલા પુસ્તકોનું વેચાણ થશે, 25 પુસ્તક 200ને. પછી બીજો પ્રશ્ન છે, હવે કયા વર્ષમાં 475 પુસ્તક વેચાયા હતા અને કયા વર્ષમાં 225 પુસ્તક વેચવામાં આવ્યા હતા. તો અહીંયા પહેલા પ્રશ્નના જવાબ ઉપરથી આપણને ખબર પડે છે બીજા પ્રશ્નનો જવાબ. એમાં એવું પૂછ્યું છે 475 પુસ્તક કયા વર્ષમાં વેચાયા છે. તો આપણે લખશું 475 પુસ્તક 1990ના વર્ષમાં વેચાયા છે. પછીનો પ્રશ્ન એવું છે, કયા વર્ષમાં 225 પુસ્તક વેચાયા છે. તો 225 પુસ્તકો કયા વર્ષમાં આવશે, 1992ના વર્ષમાં વેચાયા છે. બરોબર છે. હવે આવશે ત્રીજો પ્રશ્ન. તો ત્રીજા પ્રશ્નમાં એવું કહે છે 250 કરતા ઓછા પુસ્તકો કયા વર્ષમાં વેચવામાં આવ્યા. તો 250 એટલે 300 અને 200ની વચ્ચે આવશે 250. અહીંયા તમારે 250 આવશે 300 અને 200ની વચ્ચે. તો આપણે ચેક કરશું અહીંયા સરેરાશ, તો 250 અહીંયા આવે છે. તો 250 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા, તો કયું વર્ષ આવશે, 250 કરતાં ઓછા વેચવામાં આવ્યા છે એમાં 1992ના વર્ષમાં. 250 કરતાં ઓછા પુસ્તકો કયા વર્ષમાં વેચવામાં આવ્યા છે, 1992. અને હજી એક વર્ષ કયું આવશે, 1989. 1989 આ બે વર્ષ એવા છે જેમાં 250 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા છે. બરોબર છે. હવે ચોથો પ્રશ્ન છે, 1989માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કઈ રીતે કાઢી શકાય તે સમજાવી શકશો. 1989માં તો આપણને ખબર છે 1989માં છે એ પુસ્તક છે એ 200 કરતાં કેવા છે, ઓછા. 200 કરતાં કેવા છે, ઓછા, એટલે આપણે અંદાજ લગાવી શકીએ કે 100 કરતાં થોડાક વધુ છે
વધારે ઊંચો ગ્રાફ છે ને 200ની સાવ નજીક છે, એટલા માટે આપણે શું અંદાજ લગાવી શકીએ કે 1989ના વર્ષમાં સ્તંભની ઊંચે 1989ના વર્ષમાં સ્તંભની ઊંચાઈ 200 પુસ્તક કરતા કેવી છે? ઓછી. ઓછી દર્શાવે છે. આથી 1989ના વર્ષમાં કેટલા પુસ્તકો થયા છે? તો 180 પુસ્તક વેચાયા હશે. બરોબર છે. અહીંયા તમારો પ્રશ્ન બે કેવો થાય છે? પૂરો થાય છે. દરેક પ્રશ્ન છે એ મેં તમને આ ગ્રાફમાં એટલે સમજાવ્યા છે કે તમારી પાઠ્યપુસ્તકમાં જે ગ્રાફ છે એ એકદમ પ્લેન આપ્યો છે, જેમાં તમને અંદાજનો માપ વ્યવસ્થિત આવી શકે નહીં, એટલા માટે